તો એલસીબી ની ટીમે ગૌની આડમાં લઈ જવાતો બાવીસ લાખ ચુમોતેર હજાર નો દારૂ ઝડપ્યો તો દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે ત્યારે બંને રાજ્યોમાંથી બુટલેગરો અવનવા કીમ્યા અપનાવી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતા હોય છે તેને પગલે દાહોદ એલસીબી સહિતની પોલીસ ટીમો સક્રિય રહી અનેકવાર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવતી હોય છે ત્યારે ફરીથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં એલસીબીને સફળતા મળે છે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ એફ ડામોર સહિતનો સ્ટાફ રાબડાળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક ટ્રકમાં દારૂનો જથ્થો ભરી મધ્યપ્રદેશથી ગુજરાતમાં લઈ જનાર જે બાતમીના આધારે એલસીબીને ટીમે વોચ ગોઠવી બાતમીવાળી ટ્રકને રોકી તપાસ કરતા તેમાં ઘઉંની બોરીઓ જોવા મળી હતી પરંતુ ઘઉંની બોરીઓ ખાલી કરવા આવતા ટ્રકની અંદર એક

ક્લીનર બંનેની ધરપકડદારો સહિત બત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી જથ્થો ક્યાંથી લવાયો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે સુરેશ કાપડિયા સાથે લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દાહોદ